જેમ બે મારા જીવનમાં એક નાવ છે, એ નાવનું નામ ચંદુમા છે. એ નાવમાં બેસી જીવનના સફરમાં ન કોઈ તાપ, ન કોઈ તડકો, ન કોઈ વરસાદ, ન કોઈ ઠંડી, ન કોઈ ગરમી લાગે છે. પલ પલ ક્ષણ ક્ષણ માં અમને તારે છે. એ નાવ રૂપી માં અમારી જીવનમાં અમને તારી તરતા તરતા કિનારો ઉપર લઈ જાય છે. એટલું એટલું માની કૃપાથી, એટલી એટલી માની કૃપાથી માના સાનિધ્યમાં રહીને અમે ભક્તિ કરીએ છીએ, સત્કર્મો કરીએ છીએ અને સાચા ભાવથી સમાને સમર્પિત થઈ અને કાર્યો કરીએ છીએ, જેનો અમને ખૂબ આનંદ 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 થાય છે. મારા જીવનમાં માના તો અનેક પરચાઓ છે, પણ અહીંયા છતાં બી હું એક પરચો શેર કરવા માંગીશ. એ છે કે મને મારી પ્રેગ્નન્સી ટાઈમે છેલ્લા 9 મહિનામાં ડૉક્ટરે કીધું સિઝેરિંગ કરવાનું છે, તો હું હોસ્પિટલમાં ગઈ સિઝેરિંગ કરવા માટે. અને ત્યાં એ વાતમાં મને એમ થયું કે રાહ જોઉં છું ડૉક્ટરની સિઝેરિંગ કરતાં કરતાં, કે ભાઈ માં હમણાં ડૉક્ટર બોલાવશે અંદર. એટલી વારમાં ઈચ્છા થઈ, ચાલ ચંદુમા પાસે જેમ બે કરી લઉં, મારા સાથે વાત નથી થઈ એમ કરીને માને ફોન કર્યો. તો ચંદુમાને ફોન કરતા ચંદુમાએ તો તરત જ ફોનમાં મને કહે છે કે બાબો આવી ગયો. કીધું માં મારું તો કંઈ બહાર નથી આવ્યું, જે કંઈ છે એ અંદર જ છે. તમને કંઈક પણ ખબર પડી કે બાબો છે? તો માં કે હા મને ખબર છે બાબો જ છે. માએ પહેલાંથી જ કહી દીધું એ કે હું અહીંયા અમદાવાદમાં ભજનનું સંગ લઈને બેઠી છું, ભજન કરી રહી છું, જા જલ્દી જલ્દી જા અને ડિલિવર કર, બાબો જ છે, બીજું કાંઈ નથી, બાબો જ છે, જા માં ગરબા રમશે, માં અહીંયા આગળ ખૂબ 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 ભજન કરશે તારા નામના, આવનાર બાળકના નામના, અને પછી આ બધાને હું અમદાવાદમાં પેંડા ખવડાવીને ઊભી થઈશ. અને ખરેખર જોત જોતમાં જતાં જતાં ફટાફટ એ જ મિનિટે ડૉક્ટરે બૂમ મારી, ચલો ઓપરેશનની તૈયારી થઈ ગઈ છે. એવો 15 મિનિટમાં ખરેખર બાબો આવ્યો અને માં બધાને જ પેંડા ખવડાવીને ઊભા થયા. હજી એક માનો પરચો અહીંયા હું શેર કરવા માંગીશ. મને છે ને એક વખત અછબડાઈ હતા, જે બહુ જૂની વાત નથી, કંઈક 4-5 વર્ષ જૂની જ વાત છે, વધારે નહીં. મને ખબર છે કે મારા આખા શરીર ઉપર અછબડાથી આખી ભરાઈને પીડામાં પીડિત હતી, એટલી પીડિત હતી કે મારાથી નહોતું ડગી શકાતું એ પીડાથી. એમ કરતાં કરતાં એક દિવસ ગયો, 2 દિવસ ગયો, 3 દિવસ ગયો, અને એક દિવસ ત્રીજે દિવસે એ દિવસે ચંદુમાનો સવારના 6 વાગવામાં ફોન આવ્યો કે જેમ બે તીજું શું થયું? મેં માને રડતા રડતા કીધું માં મને અછબડા આવ્યા છે. તો ચંદુમા કે મને 3 દિવસથી કોઈ પોકારે છે માં માં માં. એટલે મને એમ થયું ચાલ આજે હું જોવા જાઉં. જોયું તો તું બોલાવતી હતી, એટલે મેં તરત ફોન કર્યો. ન સવાર જોઈ, ન રાત જોયો, ન કોઈ ટાઈમ જોયો, ને ફોન કર્યો. ત્યાં તું કહે છે તને અછબડા આવ્યા, તને આટલી તકલીફ થઈ? મેં કીધું હા માં, મારાથી સહન નથી થતી પીડા, માં મારે કંઈક મદદ કરો, માં મારાથી આ પીડા સહન નથી થતી. એ જ ક્ષણે માં મને આશ્વાસન આપતા કહે છે કે જો તું અહીંયા હોત તો તને કેટલો આનંદ આવત. તને ખબર છે અહીંયા જો ગાયો કેટલું સરસ ખાઈ રહી છે, જો તો કેટલું બધું ઘાસ ને છે અહીંયા કેટલું સરસ ખાઈ રહી છે, એને ચરાવવાનો જે આનંદ મળે છે એ તો તને શું વાત કરું. અહીંયા જો કેટલા બધા કૂતરાઓ છે, જો કેટલા કૂતરાઓ બિસ્કીટો ખાય છે, જો તો જો તો તને તો આવતા બહુ આનંદ આવે જોઈને. અહીંયા એક બાજુ જો કબૂતર છે, જો કબૂતરો કેટલું બધું ખાય છે, અહીંયા આગળ જો કેટલું બધું દાણાઓ નાખ્યા છે, કેટલું પ્રેમથી ખાય છે, તું હોય ને તને તો બહુ આનંદ આવે. આમ કરતાં કરતાં માં ખબર નહીં જે રીતે મને કહી રહ્યા હતા, બોલી રહ્યા હતા, એક એક ક્ષણમાં બોલી રહ્યા હતા, ને એ જ ક્ષણમાં હું અહીંયા સાજી થઈ રહી હતી. મારા શરીરમાં મૂવમેન્ટ આવવા માંડી, હું ડગવા લાગી, મને એ પીડા ઓછી થવા માંડી, પીડામાં મુક્ત થવા માંડી. એમ થયું કે હાશ મને હવે શાંતિ લાગવા લાગી. એ જ ક્ષણથી મને અછબડામાં હું સાજી થવા લાગી ગઈ માની કૃપાથી. માં થેન્ક યુ જેમ બે. આવી તો તમે જીવનમાં અમારી સાથે અનેક અનેક વાર, એક એક ક્ષણ, એક એક પલ, એક એક અઠવાડિયો, એક એક દિવસ, એક એક રાત, 24 કલાક, 365 દિવસ તમે સાથે રહો છો, એની કોઈ બેમત નથી. માં જેમ બે.